আসসালামু আলাইকুম বিদ্যার্থী মিত্র, বিজয় স্কুল ইউটিউব চ্যানেল পর আপনাকে স্বাগত છે। ત્રણ બાર આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 3 આપણો ચાલુ છે સુરેખ નિયમન, જેની અંદર આપણે છેલ્લા 3 વિડિયોમાં યુવી વાળા દાખલા લીધા, ખાસ કરીને એના માટે 3 વિડિયો બનાવેલા। આજના વિડિયોની અંદર આપણે 3 નાના દાખલા લેશું। ત્રણેય નાના દાખલા અલગ અલગ રીતથી છે અને પહેલાથી ગણી રાખ્યા છે એટલે સમજવામાં થોડી છે સરળતા રહે અને બરાબર સમજાવી શકાય। હવે ત્રણે દાખલા જે છે એ બી એ અને વાય કેપ શોધવાવાળા દાખલા છે। અગાઉ પણ તમને વાત કરેલી હતી કે નિયત સંબંધનો કોઈ પણ દાખલો હોય, નાનો હોય યા મોટો હોય, એમાં આપણને ત્રણ વસ્તુ શોધવાની રહેશે, બી એ અને વાય કેપ। આ ત્રણ વસ્તુ આપણને શોધવાની છે। હવે જ્યારે આપણે નાનો દાખલો કરીએ છીએ બરાબર, તો નાના દાખલામાં આપણને બી કેવી રીતે શોધવાનું, એ કેવી રીતે શોધવાનું અને વાય કેપ કેવી રીતે શોધવાનું એની માહિતી તમને આપી દઈએ। એની માહિતી હંમેશા સૂત્ર ઉપરથી મળશે, અને સૂત્ર ક્યાંથી મળશે તો રકમ ઉપરથી। તો એન બરાબર 10 રકમ છે, એક્સ બાર 40, વાય બાર 175, સીઓવી એક્સ વાય 360 અને એસ એક્સ બાર। હવે આની અંદર આપેલું છે સીઓવી એક્સ વાય, સીઓવી એક્સ વાય એટલે સવિચરણ એક્સ વાય, અને આમાં આપેલું છે એસ એક્સ બાર। હવે આપણને કયો સૂત્ર લગાવવાનો, સૌથી મોટો પ્રશ્ન એ છે। તો દાખલાની અંદર આપણને જોવાનું કે જો સીઓવી એક્સ વાય વાળો છે તો જેમ સંસદમાં આપણે સૂત્ર લગાવતા હતા કે આર બરાબર સીયુવી એક્સ વાય છે એટલે એસ એક્સ ઇન્ટુ એસ વાય, એવી રીતે નિયત સંબંધમાં પણ લાગશે, થોડુંક ફરક પડશે। તો સૌથી પહેલા આપણે બી શોધીએ, તો બી નું સૂત્ર અહીંયા આવશે એક નંબર, બી વાય એક્સ, આમ લખો યા ખાલી બી લખો, બી વાય એક્સ માં ઉપર લખાશે સીયુવી એક્સ વાય, અને છેદમાં આપણે જ્યાં સહસંબંધમાં એસ એક્સ અને એસ વાય કરતા હતા તેવી રીતે નિયત સંબંધમાં આપણે ખાલી વાય ની એક્સ પર એટલે એક્સ વાળું પદ જ લેવાનું, કયો એસ એક્સ, એક્સ વાળો પદ કયો આવશે એસ એક્સ, પણ એસ એક્સ ની એસ એક્સ નો વર્ગ લેવાનો। એટલે આ વસ્તુ નવીન છે, જે આપણું સૂત્ર છે બરાબર, આપણો ઓરિજિનલ સૂત્ર આ છે સીઓવી એક્સ વાય છેદમાં એસ એક્સ ઇન્ટુ એસ વાય, આ આર વાળું સૂત્ર છે ઓરિજિનલ। આની અંદર જયારે આ સૂત્ર બી તરફ જાય છે તો અહીંયા પહેલા બી લાગે છે, પછી ઉપરનો ભાગ ઈ છે સીઓવી એક્સ વાય, હવે નીચે વાય ની એક્સ પર ની છે તો એક્સ વાળો પદ લાગશે એટલે આ આ નહીં લાગે બરાબર, અને વર્ગ થઈ જશે। હવે કિંમત મૂકીએ સીઓવી એક્સ વાય 360 અને એસ વર્ગ એક્સ છે, એ એસ એક્સ બાર છે, એસ વર્ગ કરીએ બાર નો વર્ગ કેટલો થશે 144, 360 ભાગ 144 એટલે કેટલો જવાબ આવે 2.5 જવાબ આવ્યો બી। બી શોધ્યા બાદ હવે આપણને મોટો દાખલો હોય કે નાનો દાખલો એ શોધવાનો, એનું સૂત્ર વાય બાર માઇનસ બી એક્સ બાર બીજા નંબર ઉપર। તો એ આપણે શોધવા માટે વાય બાર કેટલા યુઝ કરી 175 આર્યા, બી 2.5 કૌંસમાં રાખ્યા અને એક્સ બાર કેટલા 40, હવે આ બે નો ગુણાકાર 175, આ બે નો ગુણાકાર 100 એટલે 175 માંથી 100 જાય એટલે કેટલા આવ્યા 75 આવ્યા। તો આપણે એ શોધ્યું, એ સિસ્ટમ થી શોધવાનું છે જે આપણે મોટા દાખલા શોધતા હતા। હવે ત્રીજો આવશે વાય કેપ, તો વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, એની કિંમત કેટલી 75, બી ની કિંમત કેટલી અહીંયા આપણે શોધી 2.5, અને એક્સ આપણને દાખલામાં આપેલા નથી તો આપણે એમને એમ રાખી દીધું એ બરાબર 75, બી બરાબર 2.5 અને એક્સ નો એક્સ। આવી રીતે આપણે છે એ કોઈ પણ નાનો દાખલો હોય કે મોટો દાખલો હોય એનો બી એ અને વાય કેપ શોધીએ છીએ। તો સરળ વાત આમાં એ છે કે એ અને વાય કેપ માટે કોઈ સૂત્ર બદલતા નથી, મોટા કે નાના દાખલા ફક્ત બી માટે બદલે છે। તો પછી સવાલ થાય છે બી માટે કયા સૂત્ર લેવાના, તો જે બી માટે રકમમાં હોય એ રીતે આમાં સીયુબી એક્સ વાય વાળો છે તો આમાં આપણે સીયુબી એક્સ વાય સૂત્ર લગાવ્યું। નેક્સ્ટ આગળ વધીએ તો ઉદાહરણ નંબર 9, હવે આ પણ આપણે રકમ જોવી પડશે એના પ્રમાણે સૂત્ર બનશે, એક્સ બાર 5.5, વાય બાર 40.5, એસ એક્સ બાર, એસ વાય 12.8, આ બે આપેલા છે અને આ વખતે આપેલું છે આર બરાબર, આર આપેલું છે, જો આ દાખલો એવો છે જેની અંદર આર આપેલો છે અને બી શોધવાનું છે, તો મતલબ કે નિયત સહસંબંધમાં સહસંબંધ આપેલો છે અને નિયત સંબંધ શોધવાનું છે તો કયો સૂત્ર લાગશે। તો સૌથી પહેલા આપણે જોઈએ બી શોધવા માટે બી વાય એક્સ, હવે જ્યારે દાખલામાં આર આપેલો હોય બરાબર, શું આપેલો હોય આર, આર આપેલો હોય તો આર નું સૂત્ર બનશે આર ઇન્ટુ એસ વાય છે એસ એક્સ બરાબર। હવે કયો ઉપર ને કયો નીચે, તો એક્સ નીચે લખાશે અને વાય ઉપર લખાશે,
बी वाई एक्स बराबर आर इंटू एस वाई छेद में एस एक्स, एक्स यहाँ हो से वाई यहाँ हो से आर इंटू एस वाई छेद में एस एक्स। अबे आ तो 0.65 जो आपने ये दाखल में आपे कुछ ये आओ दाखलो जे में आर आपे कुछ 0.65 एस वाई कितना तो आ रहा 12.8 एस एक्स कितना तो 1.2 आ बी नो भागाकार और गुणाकार करिए तो बी आपड़ा हो से 6.93 बराबर बी आपड़ो कितना 6.3 तो આની અંદર વિદ્યાર્થીઓ r આપેલું છે આપણે sx અને sy શોધી છે ત્યાર બાદ એનું સૂત્ર તો એ જ આમાં લગાવ્યું y - bx બાર y બાર કેટલો તો 40.5 b કેટલો તો 6.3 x બાર 5.5 હવે આ બેનો ગુણાકાર 38.1115 હવે આ બેની બાદબાકી 2.39 આપણો થયા ફરીથી આપણે એક y કેપ શોધીએ છીએ ત્રીજા નંબર ઉપર ત્રણ વસ્તુ શોધવાની છે દરેક દાખલામાં y cap a plus bx a કેટલો 2.39 અહીંથી લીધો b 6.3 x તો આ વખતે x દાખલામાં આપેલું છે રકમમાં કેટલો 4.5 તો x 4.5 લખ્યા હવે આ બેનો ગુણાકાર કર્યો નાનો સરવાળો કર્યો એટલે 33.58 આપણો શું આવશે a y cap આવ્યો હવે લઈએ એવી રીતે આ દાખલાની અંદર આપણે જોયું કે r આપેલું છે તો એ પ્રમાણ સૂત્ર उदाहरण नंबर 11 आज वीडियो उदाहरण नंबर 11 रकम n बराबर 6 सिग्मा x 45 सिग्मा y 122 सिग्मा x वर्ग 439 सिग्मा एक्स वाई 605 હવે x બાર અને y બાર આપેલા નથી આપણે શોધવા પડે તો એ તો શોધવા સાવ સહેલા છે એ આપણે કેમ શોધશું તો સિગ્મા એક્સ છેદ માં 20 એન્ડ કરશો 45 ભાગે 6 કરો તો x બાર 7.5 y બાર શોધવા માટે 122 છેદ માં 6 કરો એ ગણતરી બતાવવાની જરૂર નો 122 છેદ માં 6 એટલે 20.33 આવે કારણ કે રીત સંબંધના દાખલામાં x બાર અને y બાર જોઈશે જ તો n આપેલા હોય तो x पर थी x बार सोधी सके और y पर थी y बार सोधी सके तो 7.5 और 20.33 x बराबर 10 थे હવે આ જેવી માહિતી છે એમાં c o v x y નથી r પણ નથી તો હવે આ x y ના સૂત્રની માહિતી છે તો જો b નું સૂત્ર આપણે આમ બનાવ્યું છે b y x બરાબર n ઇન્ટુ સિગ્મા x y સિગ્મા x સિગ્મા y મોટો જે સૂત્ર છે x લોડ ઉપર n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x આખા કૌંસનો વર્ગ આપણે બનાવ્યું છે ખાસ જે ત્રણે દાખલામાં અલગ વાત છે એ ફક્ત બી શોધવાની છે આમાં બી સીઓ બી એક્સ વાય પ્રમાણે શોધાય છે આમાં બી આર પ્રમાણે ને આમાં બી એક્સ વાય પ્રમાણે હવે આમાં તો આપણે કિંમત કેટલી વખત રાખી છે અથવા શીખાડી છે એન છ સિગ્મા એક્સ વાય કેટલા 605 અહીંયા મૂકેલા સિગ્મા એક્સ 45 સિગ્મા વાય 122 આ બેનો ગુણાકાર ભાગાકાર જે સરવાળો ને પછી અંતિમ જવાબ આવે 3.5 પણ કેવા બી આવ્યા માઇનસ 3.5 પહેલો વસ્તુ પછી બીજી વસ્તુ આપણે એ શોધીએ y કે y બાર બરાબર b ઇન્ટુ x બાર y બાર 20.33 b 3.5 છે માઇનસ માં અહીંયા b માઇનસ માં આવ્યા છે x બાર 7.5 હવે માઇનસ માઇનસ અહીં માઇનસ માઇનસ શું થઈ ગયા પ્લસ થઈ ગયા તો અહીં પ્લસ કરવાનો કે આ બેનો ગુણાકાર 22.875 આ બેનો સરવાળો 43.205 અહીંયા એમ કહી શકો 43.21 5 કે 5 થી વધુ હોય તો અહીંયા એક ઉમેરાય છે હવે y કે a plus bx 43.21 b કેટલા તો માઇનસ 3.05 અને x દાખલામાં આપેલા છે કેટલા રકમમાં 10 આપેલા છે x હંમેશા દાખલામાં આપેલા છે 10 હવે અહીંયા મૂકી દીધા b 3.05 માઇનસ પ્લસ અને 10 હવે આનો અને આનો આપણે છે પ્લસ માઇનસ કરી તો પ્લસ માઇનસ માઇનસ થશે આ બેનો ગુણાકાર 30.5 આમાંથી એટલે 43.21 માંથી 30.5 જાય એટલે 12.71 ફાઇનલ જવાબ આવશે તો આજના વિડીયોની અંદર જે આપણે ત્રણ દાખલા ગણ્યા એની અંદર ખાસ એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે a અને y કેપ તો જે રીતે શોધાય છે એ જ રીતે શોધાય છે ફક્ત ચેન્જ તો થશે b આપણે દરેક વખતે ચેન્જ કરીએ છીએ